પરિવાર વ્યવસ્થા કેવી હોવી જોઈએ, પરિવારમાં શું સંમિલિત થવાથી પરિવાર સદગ્રહસ્થનો પરિવાર ગ્રહસ્થાશ્રમ દૈદીપ્યમાન કઈ રીતે બને એની સુંદર વિચારધારા આ પ્રજ્ઞાપુરાણમાં આપેલી છે. તો આપ અચૂક આ ઓડિયોનો લાભ લેશો. ઓમ અખંડાનંદ બોધાય શિષ્ય શાંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ. વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય એવ ચ વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વૈષ્ણવે નમો વૈ બ્રહ્મનિદયે વાસિષ્ઠ નમો નમઃ. વાસિષ્ઠાય નમો નમઃ. પાવન પ્રજ્ઞાપુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ ચાલી રહ્યું છે, એમાં આપણે દિવ્ય વાતોને જોઈશું. પ્રસિદ્ધ નવલકથાકાર મુનશી પ્રેમચંદનો કોટ ખૂબ જૂનો થઈ ગયો હતો. તેમની પત્ની નવો કોટ સીવડાવવાનું કહેતી તો તેઓ સતત કહેતા પૈસાની તંગી છે, આમ કહીને વાત ટાળી દેતા હતા. એક દિવસ એમની પત્નીએ પૈસા આપ્યા અને કહ્યું કે આજે કોટનું કાપડ જરૂર લેતા આવજો. પણ સાંજે તેઓ પાછા ખાલી હાથે આવ્યા. પત્નીએ એનું કારણ પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે તેમના એક ઓળખીતાની દીકરીનું લગ્ન હતું, છોકરીનું લગ્ન હતું. તે પૈસા માટે કરગરતો હતો તેથી તે પૈસા મેં તેને આપી દીધા. પત્ની તેમની આ ઉદારતાથી સ્તબ્ધ થઈ ગઈ છે. પ્રેમચંદે સમજાવ્યું કે આપણા કુટુંબને એક મોટું કુટુંબ તથા સમાજનું એક અંગ માનવાથી જ આપણી અંદર એવો ઉમંગ પેદા થાય છે જે આપણા સાહિત્યમાંથી વાંચીને લોકો માર્ગદર્શન મેળવે છે. તે તારી જરૂરિયાત ઓછી કરી મને પૈસા આપ્યા તો મેં મારી જરૂરિયાત ઓછી કરી અને વધારે જરૂરવાળાને આપી દીધા. સ્વામી વિદ્યાનંદની વાત પણ અદ્ભુત કરી છે. ગુરુદેવના એક એક દ્રષ્ટાંતોમાં, એક એક વિચારોમાં પરિવારમાં સતયુગ આવે, સ્વર્ગની નિર્માણ થાય એવી દિવ્ય વાતો ભરેલી છે. સ્વામી વિદ્યાનંદ પહેલાં ગ્રહસ્થ હતા, તેમને બાળકો પણ હતા. તેમણે સાધુબાવાઓની સાથે તેઓ વધારે બેસતા હતા. તેમના ઉપદેશથી, તેમની પ્રભાવિત વાણીથી પ્રભાવિત થઈને વિદ્યાનંદે પણ સાધુનો વેશ ધારણ કરી લીધો અને તીર્થયાત્રાએ નીકળી પડ્યા છે. તેઓ જ્યાં જાય ત્યાં સાધુઓની સાથે જ રહેતા. દૂરથી જેઓ જ્ઞાની દેખાતા હતા, પંડિત દેખાતા હતા, બ્રહ્મજ્ઞાની દેખાતા હતા, જ્યારે તેઓને નજીકથી જોયા તો તેઓ ચોર, ઠગ, વ્યભિચારી, વ્યસની અને ખરાબ પ્રવૃત્તિઓમાં રત રહેતા જોયા. સ્વામીજીને આ કડવા અનુભવોથી ખૂબ દુઃખ થયું છે. તેઓ ઘરે પાછા આવતા રહ્યા છે અને પહેલાંની જેમ જ ખેડૂતના વસ્ત્રો પહેરી લીધા છે, કુટુંબની જવાબદારી સંભાળી લીધી છે અને સામાન્ય ખેતી કરવા લાગી પડ્યા છે. ફુરસદના સમયમાં નજીકના ક્ષેત્રોમાં જઈ અને શિક્ષણનું મહત્વ બતાવતા રહેતા હતા અને લોકોને ચારિત્ર્યવાન, વ્યસનમુક્ત બનવાની શિખામણ આપતા હતા. તેમણે પોતાના ખેતરમાં જ એક વિદ્યાલય બનાવ્યું. પોતાના તથા બીજાના બાળકોને તેઓ જાતે જ ભણાવતા હતા. પછીથી તો ગરીબોના બાળકો ત્યાં રહીને પણ ભણવા લાગ્યા છે. ખેતીમાં પાકતું અનાજ બધું એમાં જ વપરાઈ જતું. આ રીતે બીજા કેટલાય સહયોગીઓ તેમણે ઉત્પન્ન કર્યા, ઊભા કર્યા છે અને તેમને પણ આવા જ વિદ્યાલયો ચલાવવા તથા નજીકના ક્ષેત્રોમાં સત્સંગ કરવા માટે જવા માટે મોકલવામાં આવતા હતા. કોઈએ એમને પૂછ્યું કે તમે સંન્યાસ છોડી અને કંઈ ગુમાવ્યું તો નથી ને? એવો પ્રશ્ન પૂછતા એમણે જવાબ આપ્યો કે મેં તો કુટુંબના વિકાસ દ્વારા સમાજના નિર્માણમાં એક નાનકડી ભૂમિકા અદા કરી છે. ભૂલ તો મેં પહેલાં કરી હતી, જ્યારે હું મારી કૌટુંબિક જવાબદારીઓ ભૂલી, મારી પવિત્ર ફરજ ભૂલી અને સાધુ સમાજમાં જોડાઈ ગયો હતો. આવા અદ્ભુત દ્રષ્ટાંતો આપ્યા છે. પોતે ખાવાને બદલે પ્રિયજનોને આપવું, ગુરુએ શિષ્યને થોડાક ફળ આપ્યા, એણે ફળો પોટલીમાં બાંધ્યા
અને ઘેર જઈ અને બાળકોને વેચી દીધા, પોતે ખાધા નથી। શિષ્ય બીજા દિવસે આવ્યો ત્યારે ગુરુએ કહ્યું કે ભગવાને આપેલા અનુદાનોને જે એના સંતાનોમાં વહેંચી દે છે તે જ તારી જેમ સહૃદય ગણાય છે। જે પોતે જ ખાઈ જાય છે અને બીજાને કંઈ આપતો નથી તે સ્વાર્થી કહેવાય છે। જેવી રીતે ગઈકાલે તને મળેલા ફળો તે બાળકોમાં વેચી દીધા, તેવી જ રીતે ભગવાન તરફથી મળેલા અનુદાનો વરદાનો લોકોને વહેંચતા રહો। પારિવારિકતાનો આ અભ્યાસ તને આદર્શ લોકસેવક બનાવવામાં બહુ મદદરૂપ બનશે। અને કયું પણ છે, ઓરો કે હિત જો જીતા હૈ, ઓરો કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ। રામાયણમાં પણ કહ્યું છે, પર હિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડનશમ નહીં અધમાઈ। આજે આટલું જ, વધુ આવતીકાલે જોઈશું। અસ્તુ।